આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજ તારીખ 22/1/2021 ના રોજ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરની રામબાગ જનરલ હોસ્પિટલના તમામ સ્ટાફને કોરોના વેક્સિનની રસી મૂકવામાં આવી. તે સમયે ગાંધીધામ તાલુકાના હેલ્થ ઓફિસર ડૉક્ટર સુતરિયા સાહેબ સાથે ખાસ હાજરી આપેલ. સાથે ડૉક્ટર શ્રીવાસ્તવ સાહેબ, ડૉક્ટર કિસાન, ડૉક્ટર ધવલ બખુત્રા, ડૉક્ટર જાવેદ ખાન, ડૉક્ટર જગદીશ પરમાર, શ્રીજી હેલ્પ સેન્ટરના પ્રેસિડેન્ટ મોહન મોરિચા વગેરે લોકો હાજર રહી સેવા આપેલી. જયરામ સોલંકી, 17 અંજાર, કચ્છ. સાહેબ, પહેલાં તો આપનું શુભ નામ જણાવશો અને આપનું પોસ્ટ જણાવશો અને આપ રામબાગ ખાતે ઉપસ્થિત છો, તો આજે કયા સંદર્ભે આપ અહીંયા આગળ ઉપસ્થિત છો? સાહેબ, મારું નામ ડોક્ટર દિનેશ સુતરિયા, તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ. અત્યારે COVID-19 જે રસીકરણ કાર્યક્રમ ચાલુ રહ્યો છે એનો આજે ત્રીજી સેશન રામબાગની અંદર છે. અત્યાર સુધી 107 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. છેલ્લા અગાઉના બંને સેશનમાં પણ 100 વધારે લાભાર્થીઓને આપણે રસીકરણ કર્યું છે. નામી ડોક્ટરોએ ગાંધીધામના રસીકરણ લીધું છે, મેં પણ આજે રસીકરણ લીધું છે. રસીકરણ લીધા પછી કે લેતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ નથી. આજે મેં સવારે વેક્સિનેશન લીધું, અત્યારે પણ ઓફિસમાં બેસીને કામ કરી રહ્યો છું. રસીકરણ કોઈ તકલીફ જ નથી. મારી નગરજનોને, પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યારે પણ આપણને રસીકરણ માટે ફોન, મેસેજ, કોલ કે કોઈ પણ પદ્ધતિ દ્વારા જાણ કરવામાં આવે ત્યારે આપ અવશ્ય નજીકના સેન્ટર ઉપર જઈને રસીકરણ કરાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અને આ રસીકરણ જે છે અત્યારે ખાસ ગાંધીધામ તાલુકામાં જે ચાલુ છે કે કચ્છમાં બીજા કોઈ પણ તાલુકાની અંદર આ કાર્યક્રમ અત્યારે ચાલુ છે? અત્યારે ગાંધીધામ સિવાય પણ બીજા તાલુકામાં પણ ચાલુ છે અને આવતીકાલે અમે ગાંધીધામની અંદર વધુ 4-5 સેશન સાઇટ પર રસીકરણ કરવાનું પ્લાન કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનું. થેન્ક યુ.